કેમ છો બધા? મજામાં ને? આજે હું તમને ડબલ એન્ડ ડોગ અને ડોની એક્ટિવિટી કરાવીશ. આપણે શીખી ગયા ને? આ શું છે? આ છે ડ ડમરૂનો ડ. શું છે? ડ ડમરૂનો ડ. મેં તમને શીખવાડ્યું હતું ને ડમરૂનો ડ, ડબલાનો ડ શીખવાડ્યું હતું ને, તો આ છે ડમરૂનો ડ. એ જ રીતે આને શું કહેવાય? આપણે શીખી ગયા છીએ. શું કહેવાય? ઢગલાનો ડ. શું કહેવાય? ઢગલાનો ડ. જો બાજુમાં કેરીનો ઢગલો છે, લીંબો છે, કેરીનો ઢગલો, તો આને કહેવાય ઢગલાનો ડ. ઢગલાનો ડ થાય, ઢેલનો ડ થાય, ઢોલનો ડ થાય, બરાબર. તો આજે આપણે ડ અને ડ ની એક્ટિવિટી કરવાની છે. ઓકે, તમારી બધાની પાસે આપણી ગુજરાતીની બુક છે ને, તો એમાં પેજ નંબર 12, કેટલા? પેજ નંબર 12, એમાં છે ડ, ડ ડમરૂનો ડ છે, ડબ્બાનો ડ છે, ડફલીનો ડ છે અને ડ ડગલાનો ડ. તો એમાં જુઓ, નીચે એક્ટિવિટી આપેલી છે. ડ ને ડ સાથે જોડો. શું કરવાનું છે? ડ ને ડ સાથે જોડો. આપણે આગળ શીખી ગયા હતા ને આ રીતે બધું, તો એ જ રીતે કરવાનું છે. શું કરવાનું છે? જે ડ હોય તેને જોડવાનું, બાકી જોડવાનું નહીં. હું તમને એક જ કરાવીશ, બીજા બધા તમારે જાતે કરવાના છે. તો જો આ શું છે? વચ્ચે આપેલું છે ડમરૂનો ડ છે, તો આ શું છે? આ તો છે ટપાલીનો ટ, તો આને આની સાથે જોડાય, જોડાય, ન જોડાય. એના પછી આ શું છે? ડમરૂનો ડ, અને આ ડ છે, તો આને આની સાથે જોડી દેવાનું. આ રીતે બધું તમારે જાતે કરવાનું છે. પછી બાજુમાં છે રંગ પૂરો, બરાબર. એ ડમરૂનો ડ છે, એમાં તમારે રંગ પૂરવાનો છે ક્રેયોન કલરથી, બરાબર. જેવો આવડે તેવો જાતે કરવાનો છે. થઈ ગયું. પછી બાજુમાં ડ શોધો અને ગોળ કરો. ઘણા બધા અક્ષરો આપેલા છે, તેમાંથી ડ ડમરૂનો ડ હોય એની ફરતે આપણે ગોળ કરવાનું, બીજા ફરતે નહીં કરવાનું. તો પહેલાં આ શું છે? આને તો કહેવાય ઘરનો ગ, ડમરૂનો ડ કહેવાય નહીં, તો આની ફરતે ગોળ નહીં આવે. એના પછી આ શું છે? ડમરૂનો ડ, તો આની ફરતે ગોળ આવશે. આ રીતે આ ડનું આપણે તમારે જાતે કરવાનું છે. પછી પેજ નંબર 13, કેટલા? પેજ નંબર 13, એમાં ડ ને ડ સાથે જોડો, બરાબર. ઘણા બધા અક્ષરો આપેલા છે, જેમ ડમાં કર્યું ડ ને ડ સાથે જોડ્યું, એમ આમાં ડ ને ડ સાથે જોડવાનું. જો આ છે ઢ, તો એને ઢ સાથે જોડી દેવાનું. આ રીતે તમારે જાતે કરવાનું છે. પછી બાજુમાં શું છે? ઢમાં રંગ પૂરો. એ પણ તમારે, તમને જે કલર ગમતો હોય એ કલર લઈને રંગ પૂરવાનો છે, બરાબર. પછી બાજુમાં ઢ શોધો અને ગોળ કરો, બરાબર. ઘણા બધા અક્ષરો આપેલા છે, ઢગલાનો ઢ છે, ઝબલાનો ઝ છે, જલેબીનો ઝ છે, એ રીતે ઘણા બધા અક્ષરો આપેલા છે. એમાં તમારે જે ઢગલાનો ઢ હોય એની ફરતે ગોળ કરવાનું છે. જો આને કહેવાય નાના જેવો ઢ છે ને, સેમ સરખો, તો આની ફરતે આપણે ગોળ કરશું. આ રીતે બીજા બધામાં તમારે જાતે કરવાનું છે. તો તમારે તમારી મમ્મીને કહેવાનું કે કરાવે, અને તમારે જાતે કરવાનું છે. ઓકે, બાય બાય.